સુરેન્દ્રનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 72મા સ્વાતંત્ર્ય દિવસ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો. સુરેન્દ્રનગર જિલ્લામાં રાજ્યકક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં 72મા સ્વતંત્ર દિન સુરેન્દ્રનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો તેમજ આ 72મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે અધિકારીઓ પદાધિકારીઓ હાજર રહ્યા હતા. અલગ અલગ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા પરેડ કરવામાં આવી હતી તેમજ આજ રોજ આ પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર ડોગ શો, હોર્સ શો, બાઇક શો તેમજ સ્ટન્ટ શો રજૂ કરવામાં આવ્યા હતા. 72મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રાષ્ટ્રધ્વજને વંદન કરવા માટે સુરેન્દ્રનગર તેમજ અલગ અલગ તાલુકાના આવતે સુરેન્દ્રનગર ખાતે ઝાલાવાડમાં કરવામાં આવ્યો છે. છેલ્લા 7 દિવસથી અનેક કાર્યક્રમો વચ્ચે આ ઉત્સવ ખૂબ જ સરસ ઉજવાણો અને આજે પણ સુરેન્દ્રનગરમાં અનેક લોકોએ સાથે ભાગ લીધો છે. રાજ્ય સરકારની ઈચ્છા એ છે કે હવે સ્વરાજ્યથી સુરાજ્યની સ્થાપના થાય અને છેવાડાના માનવી સુધી બધા અધિકારો, ફરજો, હક અને સામાજિક સમરસતાથી 6.5 કરોડ ગુજરાતી એક થઈને આપણે સૌ સુરાજ્યની સ્થાપના કરીને જરૂરિયાતવાળા ગરીબ, ગામડાના લોકો, પીડી, શોષિત આ બધાને આપણે એનો ઉત્કર્ષ કરીએ એ જ આજના દિવસનો સંકલ્પ અને સૌને સમગ્ર ગુજરાતીઓને આઝાદી પર્વની શુભકામનાઓ. આજે સુરેન્દ્રનગર ખાતે કાર્યક્રમ હોવાથી સુરેન્દ્રનગર શહેરમાં એગ્રીકલ્ચર કોલેજની લોકોની લાગણી હતી એ આપવામાં આવી છે. જીઆઈડીસી અહીંયા માણોદ ખાતે એટલે કે દસાળા પાટડીમાં લગભગ 350 હેક્ટરમાં આ જીઆઈડીસી કરવામાં આવશે. સાથે સાથે પાટણ અને સિદ્ધપુરમાં જે વીર મેઘમાયા અને જે સ્થાનકો છે એ બધા સ્થાનકો એના ડેવલપમેન્ટ માટે 3.3 કરોડ રૂપિયા એ આપણે આપવામાં આવ્યા છે. અને સાથે સાથે 85 જેટલા કેદીઓને આજે જેલ મુક્તિ પણ કરવામાં આવી છે. જે દલિત લોકો, પીડિત લોકો, છેવાડાના લોકોને સાથળીની જમીન જે આપવામાં આવી છે એને ડેવલપ કરવા માટે હેક્ટર દીઠ જે પહેલા 15,000 રૂપિયા આપવામાં આવતા હતા 30,000 રૂપિયા એમને આપવાનો નિર્ણય પણ રાજ્ય સરકારે. સેવા સેતુ એટલે નાના માણસો જાય, શનિ રવિ કાર્યક્રમો થાય, આપણે 3 સેવા સેતુના રાઉન્ડ કર્યા એમાં 1 કરોડથી વધુ લોકોને, લાભાર્થીઓને લાભ મળ્યો હતો. એવો જ લાભ આ 4થો રાઉન્ડ 24મી તારીખથી આપણે શરૂ કરીએ છીએ અને સમગ્ર ગુજરાતમાં. વાત કરીએ તો લોકો હાજરી આપી હતી. KTV ન્યૂઝ ગુજરાતી સાથે કલ્પેશ વાડે, સુરેન્દ્રનગર.